અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। આ વખતે કોરોના કાળ વચ્ચે ભરૂચમાં વૈદિક હોળી પ્રત્યે લોકોનો ઝુકાવ જોવા મળી રહ્યો છે, ત્યારે કોવિડ સ્મશાનમાં પણ હવેથી મૃતદેહના અંતિમ સંસ્કાર ગોબર સ્ટેકથી કરવામાં આવશે, માટે જ વિવિધ સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી છે। નર્મદાના પાવન તટે સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં કોરોનાની બીજી લહેરમાં દરરોજ કોવિડગ્રસ્ત મૃતદેહોને અગ્નિ સંસ્કાર આપવામાં આવી રહ્યા છે। સામાન્ય સંજોગોમાં કોવિડ કે પછી અન્ય કોઈ પણ સ્મશાનમાં લાકડાથી અગ્નિ સંસ્કાર કરવામાં આવતા હોય તો બીજી બાજુ આજે પણ કેટલાક ગામોમાં ગોબરના છાણનો ઉપયોગ પણ થતો હોય છે। પરંતુ પ્રથમ વખત ભરૂચના ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે આવેલા કોવિડ સ્મશાનમાં ઇકો ફ્રેન્ડલી ગોબર સ્ટીકથી હવે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, જેમાં ગાયના ગોબર અને અન્ય ઔષધિઓથી તૈયાર થતી ગોબર સ્ટીકનો ઉપયોગ કરવામાં આવશે। આ માટે ભરૂચની વિવિધ સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે અને ગોબર સ્ટીકની વ્યવસ્થા કરી રહી છે। સ્વામી મુક્તાનંદ અને અન્યોએ કોવિડ સ્મશાન ખાતે પ્રથમ 2 ટનનો ગોબર સ્ટીકનો જથ્થો સંચાલક ધર્મેશ સોલંકી અને તેમની ટીમને અર્પણ કર્યો હતો। કોવિડ મૃતદેહના અંતિમ સંસ્કાર ગોબર સ્ટીકથી કરવાથી એક મૃતદેહમાં સરેરાશ 12 મણ લાકડાની જરૂર સામાન્ય રીતે પડતી હોય અને હાલમાં સરેરાશ રોજના 10 મૃતદેહના અગ્નિ સંસ્કાર રિપીટ અને હાલમાં સરેરાશ રોજના 10 મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, તે જોતા 120 મણ લાકડાની રોજની જરૂરિયાત રહેતી જ હોય, જેની બચત થશે તેની સાથે કોરોનાનો નાશ પણ થતો હોવાથી માન્યતાઓ રહેલી છે। સાથોસાથ ગો સંવર્ધનને પણ પ્રોત્સાહન મળવા સાથે લાકડા માટે પણ વૃક્ષ છેદન પણ ઓછું થાય અને પર્યાવરણની જાળવણીમાં પણ મદદ મળી રહેશે। હાલ ભારત એવમ આખા વિશ્વમાં કોવિડની જે કંઈ પણ મહામારી ફેલી છે અને આ કોવિડના મહામારી દરમિયાન જે મૃતદેહોના અગ્નિ સંસ્કારની પ્રક્રિયાઓ થાય છે, તો ગુજરાતની અંદર કહી શકાય કે ભરૂચ એક એવું સ્થાન બનવા જઈ રહ્યું છે કે જ્યાં આગળ અગ્નિ સંસ્કારની પ્રક્રિયા જે અત્યાર સુધી લાકડાના માધ્યમથી થતી હતી એની સામે હવે જે ગાયના ગોબરમાંથી બનાવેલી જે સ્ટીકો છે એના માધ્યમથી અગ્નિ સંસ્કારની પ્રક્રિયા હવે થવા જઈ રહી છે। આની પાછળનો જે ઉદ્દેશ્ય એવો છે કે ગાયના ગોબરમાંથી બનેલી સ્ટીકો લાકડા કરતાં પર્યાવરણની દૃષ્ટિએ એક સારું પડે છે, લાકડાઓ જે ઝાડો કપાઈને આવે છે ત્યાં આગળ એનો ક્યાંક ને ક્યાંક અટકાવ થાય છે, પ્રદૂષણની દૃષ્ટિએ પણ વાતાવરણની અંદર એક શુદ્ધિનું કામ કરે છે, ઓક્સિજનનું પ્રમાણ વધારવાનું કામ કરે છે, એટલે એ દૃષ્ટિએ પણ એક એ ફાયદાકારક છે। અને બીજી વાત એવી છે કે લાકડાની અંદર મૃતદેહને લગભગ 2 થી 3 કલાક જેટલો સમય લાગે છે, પણ આ ગોબર સ્ટીકના માધ્યમથી લગભગ 1.5 થી 2 કલાકની અંદર જ એ પૂર્ણ થઈ જાય છે। લાકડા કરતાં એની ક્વોન્ટિટી પણ ઓછી જાય છે, 200 કિલો ગોબરની સ્ટીકની અંદર સંપૂર્ણ બોડી એ ડિસ્પોઝ થઈ જાય છે। આમ ભરૂચના કોવિડ સ્મશાનની આ પહેલ અન્ય સ્મશાનમાં પણ અપનાવાય તો ગો સંવર્ધનને પ્રોત્સાહન મળવાની સાથે પર્યાવરણ જાળવણી પણ થઈ શકશે। કેમેરામેન વિરલ રાણા સાથે સચિન પટેલ, D9 ન્યૂઝ, ભરૂચ।